રાજકોટ શહેરના કોઠારિયા રોડ પરના હુડકો ક્વાર્ટર્સમાં આવેલા ફોરમ ક્લિનિકમાં મંગળવારે સાંજે પોલીસ ખાબકી ત્યારે હોમિયોપેથી મહિલા ડોક્ટર ગર્ભપાત કરાવી રહી હતી. પોલીસને જોતા જ મહિલા તબીબીએ ભ્રૂણ ફ્લશ કરી ગટરમાં વહાવી દીધું હતું. પોલીસે મહિલા તબીબની ધરપકડ કરી ક્લિનિકમાંથી ગર્ભ પરીક્ષણના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હુડકો ક્વાર્ટર્સ નંબર બી 388માં આવેલા ફોરમ ક્લિનિકમાં ડોક્ટર હિના પટેલ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતી હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ HM ગઢવી સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. મંગળવારે સાંજે 7:30 વાગે મહિલા કોન્સ્ટેબલ ડમી દર્દી બનીને ક્લિનિકે પહોંચ્યા હતા. મહિલા કોન્સ્ટેબલે પોતે ગર્ભવતી હોવાનું અને ગર્ભ પરીક્ષણ કરાવવાનું કહેતા ડોક્ટર હિના પટેલ ₹30,000 ચાર્જ કર્યો હતો. મહિલા કોન્સ્ટેબલ સાથે વાર્તાલાપની સાથોસાથ ડોક્ટર હિના પટેલ એક સગર્ભાનો ગર્ભપાત પણ કરી રહી હતી. તારીખ 2/4/2019 રોજ સાંજના સમયે ક્રાઇમ બ્રાન્ચમાં અમને એવી હકીકત મળેલી હતી કે હુડકો ક્વાર્ટર પાસે ફોરમ ક્લિનિક છે, જેમાં ડૉક્ટર હિનાબેન પટેલ જેઓ ગર્ભ પરીક્ષણ કરી અને ગર્ભપાત પણ કરતા હોય છે. આવી હકીકત અમોને મળતા અમારા કોન્સ્ટેબલ શ્રી મિતાલીબેન નાવને ડમી ઘરાક બનાવી તથા તેમજ RMCના ડૉક્ટર શ્રી હિરેન વસંતરાય વિસાણી ડૉક્ટરના તથા 50 માણસો સાથે રાખી અને એક અમે છટકું ગોઠવતા ત્યાં અમારા ક્રાઇમ બ્રાન્ચના ટીમના અમારા લેડીઝ કોન્સ્ટેબલ હતા, તેને અમે ડમી ઘરાક બનાવી અને તેની અંદર મોકલેલા. ત્યારબાદ પૂરી ક્રાઇમ બ્રાન્ચ ટીમ તેમજ પંચો અને ડૉક્ટર સાથે રાખી અને ત્યાં રેડ કરતા હિનાબેન પટેલને ત્યાંથી વાયરલેસ મશીન, મતલબ વાયરલેસ લેસ મશીન, વાયર વગરનું મશીન, સોનોગ્રાફી માટેનું સોના સ્ટોન કરીને મશીન છે જે આપણને પકડતા, તેમજ એની સાથે એક કીટ આખી આખી જેમાં એક આઈપેડ આ મશીન જે વાયરલેસ મશીન હોય છે જેમાં વાયર નથી હોતા અને સીધા મોબાઈલ ટાઈપનું નકડું જ હોય છે એ મશીન રાખી અને એ છોકરા છોકરી ચેક કરતા અને એના પૈસા એ 25-30 હજાર રૂપિયા લોકો પાસે પડાવતા હતા. ગર્ભપાતનું એનું આખું એવું સિનર હતું કે લોકો પાસેથી છોકરો છોકરીથી ચેક કરવાના 25-30 હજાર રૂપિયા લેતા અને જો છોકરી હોય તો ગર્ભપાત પણ તે એબોર્શન પણ પોતે જ કરાવતા અને એના પણ 25-30 હજાર રૂપિયા અલગથી લેતા હતા. એટલે જનરલી ગ્રાહક પાસેથી 50-60 હજારનું એનું આ રીતનું કરતા હતા અને લગભગ 18 વર્ષથી ક્લિનિક ચાલે છે પણ અમારા હિસાબે છેલ્લા 3-4 વર્ષથી તો આ કરતા જ હશે. આમાં એવું છે કે એને ઓથોરાઇઝ તો BHMS છે એટલે એને આ ઓથોરાઇઝ હોતું નથી, કારણ કે પોતે ગાયનોક નથી એટલે ઓમ પણ આ કરી ન શકે. તેમ છતાં પણ આ કરી અને લોકોનો સાથે એક જાતે છે તો લોકોના જીવન સાથે ખેલતા હતા અને લોકોના જેમ બને બધાને કેમ પૈસા પડાવવા એ જ એનો મોટો લક્ષ્ય હતો. એ રિમાન્ડ દરમિયાન આપણને એની ખબર પડશે કે એના કેટલા એની સાથે આમાં સંકળાયેલા છે આ ગુનામાં, કોણ એને મદદ કરતું, કોણ એમાં એમાં સાથ આપતું અને આ મશીન ક્યાંથી લાવ્યા, બીજે ક્યાં કેટલા ટાઈમથી કરતી હતી, તમામ પ્રકારનું આપણે રિમાન્ડ દરમિયાન ખુલાસા થશે.